કામરેજના વિલંજા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક સાથે 15 દુકાનો નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા હોવાની ઘટના ઘટી છે. આ દરમિયાન દુકાનદારોને પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. એક સાથે 15 દુકાનો નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી ગયા હોય અને દુકાનદારો આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ શરૂ કરી છે. વેલેન્જા રંગરોલી ચોકડી પાસે આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ત્રાટકેલા તસ્કરો લાખો રૂપિયાની બધા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રિના સમયે એક સાથે 15 દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. ચોર ટોળકીએ રાત્રિના સમયે દુકાનોના શટર ઊંચા કરી તેમજ તાળા તોડી દુકાનમાં પ્રવેશી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા. આજે સવારે રાબેતા મુજબ દુકાન ઉપર પહોંચેલા દુકાનદારોને ચોરીની જાણ થતાં એક સાથે 15થી વધુ દુકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. जी आपका नाम? राजू भाई. कौन सी जगह है? अंगूरी चौकड़ी. क्या हुआ था? वो दुकान में चोरी हुआ तो एसेसरीज का और ये मोबाइल वगैरह कस्टमर के मोबाइल थे रिपेयर के वो सब चले गए. उसमें एसेसरीज थी, उसमें ब्लूटूथ वगैरह सब सामान चला था. कितने का सामान गया होगा आश्रय? वो अभी ये सोमवार के दिन लिया था 20-30 हज़ार रुपये का माल लिया था. कस्टमर के 30-40 मोबाइल थे रिपेयर जी वो सब चले गए.